હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે કરંટ અફેર્સનો લેક્ચર ચોથો, બરાબર, લેક્ચર ફોર આજે શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે લાસ્ટના જે ત્રણે ત્રણ લેક્ચર હતા તે તમે કરી દીધા હશે. મેં જોયું કે અમુક લોકોએ જે હોમવર્ક આપેલું તેના જવાબ પણ આપેલા છે લેક્ચર ટુ અને લેક્ચર થ્રીમાં. તો વેરી ગુડ, કીપ ઇટ અપ. જે સમય છે તેનો ઉપયોગ આ રીતે કરતા, બરાબર. ચાલો, તો જેમ મેં કીધું તેમ કરંટ અફેર્સ લેક્ચર ફોર, બરાબર. તો પહેલો આપણી પાસે ટોપિક છે આજે તે છે અર્થ અવર, બરાબર. શું છે અર્થ અવર? તો આપણને ખબર છે કે ભાઈ આપણે વગર કારણની ઘણી બધી વીજળી રોજબરોજના જીવનમાં વાપરતા હોઈએ છીએ, બરાબર. તો WWF દ્વારા, જેને કહેવાય વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર, બરાબર. હું તમને હાઈલાઇટ કરીને બતાવી દઉં, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર દ્વારા એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે, જે અંતર્ગત દર વર્ષે 28 માર્ચના રોજ, બરાબર, સોરી, દર વર્ષે 28 માર્ચ નહીં હોય, બરાબર. હું તમને આગળ સમજાવું. તો આ વર્ષે 28 માર્ચના રોજ અર્થ અવર ઓબ્ઝર્વ કરવામાં આવેલો છે, બરાબર. અર્થ અવર ઓબ્ઝર્વ કરવામાં આવેલો છે અને શું થશે અર્થ અવરમાં, શું કરવામાં આવે, બરાબર. તો 180 દેશના જે લોકો છે તે લોકો પોતાના લોકલ ટાઈમ પ્રમાણે 8:30-9:30 દરમિયાન, રાતના 8:30-9:30 દરમિયાન જે પોતાના ઘરની વીજળી છે, બરાબર, તેને બંધ કરી દેશે, બરાબર. અને કેમ આવ્યો છે? તો કે સેવ એનર્જી માટે, બરાબર. જે વીજળી છે તે વગર કારણની વીજળી જો વપરાતી હોય તો એને બચાવવા માટેની જાગૃતિ ફેલાવવા માટે આ નિર્ણય લેવામાં આવેલો છે, આ વસ્તુ કરવામાં આવે છે, બરાબર. અને ક્યારથી શરૂઆત કરવામાં આવેલી? તો કે 2007માં આ આઈડિયાની શરૂઆત કરવામાં આવેલી હતી. કોના દ્વારા? વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર દ્વારા, બરાબર. અને જો એના જે ફાયદા છે તે આપેલા છે, અર્થ અવર હેઝ બીકમ અ કેટાલિસ્ટ ફોર પોઝિટિવ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ, બરાબર. જેમ વીજળી ઓછી વપરાય તેમ પૃથ્વીને એનો ફાયદો થાય છે. ડ્રાઇવિંગ મેજર લેજિસ્લેટિવ ચેન્જીસ બાય હાર્નેસિંગ ધ પાવર ઓફ ધી પીપલ એન્ડ કલેક્ટિવ એક્શન, બરાબર. અને જો નીચે તમને થોડા આંકડા આપેલા છે કે 3.5 મિલિયન હેક્ટર મરીન પ્રોટેક્ટેડ જે એરિયા છે આર્જેન્ટિનામાં, બરાબર, તો એનું નિર્માણ કરવા માટે આનાથી મદદ મળેલી છે. આ ઉપરાંત ગાલાપાગોસ કરીને જે જગ્યા છે ત્યાં પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે બેન લગાવી દેવામાં આવેલો છે, બરાબર. 17 મિલિયન કઝાકસ્તાનમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે, બરાબર. અને ભારતમાં સોલાર પાવરને લીધે જે આપણે લાઇટ કરીએ છીએ તેને લીધે આપણે વીજળીનું શું થાય છે? બચત થાય છે, બરાબર. તો આ તમારે ધ્યાનમાં રાખવું, બરાબર. ચાલો હવે WWF શું છે? તો કે વર્લ્ડ લીડિંગ કન્ઝર્વેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર. પર્યાવરણના સંવર્ધન માટે કામ કરતી એક સંસ્થા છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ, બરાબર. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ, બરાબર. અને 100થી વધારે દેશોમાં એ કામ કરે છે. 1961માં એની સ્થાપના કરવામાં આવેલી, બરાબર. 1961માં એની સ્થાપના કરવામાં આવેલી. અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં, બરાબર. યાદ રાખવાનું, તમને સીધે સીધું હેડક્વાર્ટર પૂછાઈ શકે તો આ નોટ કરી લેવાનું. ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં એનું હેડક્વાર્ટર આવેલું છે, બરાબર. અને એનું મુખ્ય કાર્ય શું છે, બરાબર? તો કે પર્યાવરણનું રક્ષણ કરવાનું અને જે પર્યાવરણ તરફથી જે ખતરાઓ છે તેને કઈ રીતના ઓછું કરી શકાય તે માટેના રસ્તાઓ શોધવાના, બરાબર. WWF collaborates at every level with people around the world to develop and deliver innovative solutions that protect communities, wildlife and places in which they live, બરાબર. તો WWF દરેક સ્તરના લોકો સાથે, દરેક ક્ષેત્રના લોકો સાથે કામ કરે છે કે કઈ રીતે આપણે પર્યાવરણને બગડતું અટકાવી શકીએ છીએ. વાઇલ્ડ લાઈફ છે તેને નુકસાન નહીં થાય, પર્યાવરણને નુકસાન નહીં થાય, આપણે આસપાસના વાતાવરણને નુકસાન નહીં થાય, બરાબર. એની જે વન્યજીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, ફળફળાદી છે વગેરેને નુકસાન નહીં થાય તે માટે WWF કામ કરે છે, બરાબર. ચાલો, છેલ્લો ટોપિક હતો આ. નેક્સ્ટ થોડો અગત્યનો ટોપિક છે, જરા ધ્યાનમાં રાખવાનું, FRBM એક્ટ, બરાબર. જો FRBM એક્ટ આપણે ઓલરેડી આપણે ભણી ગયેલા હતા, બરાબર. મેં તમને ક્લાસમાં બહુ ડિટેલમાં એક્ટ સમજાવેલો હતો, બરાબર. શું છે FRBM એક્ટ? એટલે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, બરાબર. 2003માં પાર્લિયામેન્ટમાં એક પસાર થયેલો, તમને જો યાદ હોય, બરાબર. એકવાર જે આપણે ફ્લો ચાર્ટ બનાવેલો તે ખોલીને સાથે બેસવાનું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી
એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, બરાબર, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, શોર્ટ મેને કહેવાય એફઆરબીએમ એક્ટ. હવે કેરેલા એ એફઆરબીએમ એક્ટ અંતર્ગત અમુક માંગણીઓ કરી છે, બરાબર, કેન્દ્ર સરકાર પાસે, બરાબર. અને જો આ કે એફઆરબીએમ એક્ટ શું છે, તો કે જે આપણે બજેટ બનાવીએ છીએ, બરાબર, તો બજેટમાં જે આપણું રેવન્યુ ડેફિસિટ છે અને ફિસ્કલ ડેફિસિટ છે, બરાબર, રાજકોષીય ખાદ અને જે આવકની ખાદ છે, તે 2022-23 સુધી કેટલી હોવી જોઈએ, બરાબર, તેનો એક અંદાજો આપણે એમાં મૂકેલો હતો, બરાબર. પણ એમાં મેં તમને ત્યારે કીધું કે એસ્કેપ ક્લોઝ, માની લો કે સરકાર એફઆરબીએમ એક્ટને જે લક્ષ્યો છે એને જો પહોંચી નહીં શકે, એને જો પ્રાપ્ત નહીં કરી શકે, તો સરકાર એક છટકબારી રાખેલી છે એમાં, બરાબર, અને જેને શું કહેવાય એસ્કેપ ક્લોઝ, કે કઈ રીતે ભાગી શકાય, કે ભાઈ આ લક્ષ્યો કેમ અચીવ, આ લક્ષ્યો કેમ અચીવ નથી થયા, બરાબર. તો એના માટે આ એક એસ્કેપ ક્લોઝ બનાવવામાં આવે છે. આપણે વાત કરી લઈએ કે ભાઈ કોઈ મેજર મહામારી જેવી સિચ્યુએશન હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, કે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ જો કરવામાં આવેલા હોય, બરાબર, ત્યારે કોઈ પણ સરકાર એસ્કેપ ક્લોઝનો સહારો લઈ શકે, બરાબર. તો ચાલો પહેલાં આપણે જે આ સ્લાઇડ છે તેની ચર્ચા કરી લઈએ. ઓકે, ચાલો, કેરેલાએ કેમ માંગણી કરી છે? ઓકે, તો અકોર્ડિંગ ટુ કેરેલાઝ કરંટ ફિસ્કલ પોઝિશન, કેરેલા કેન બોરો અબાઉટ 25,000 કરોડ ડ્યુરિંગ ધ ફિનાન્શિયલ યર 2021, બરાબર. કેરેલાની જે હાલની વિત્તીય સ્થિતિ છે તે પ્રમાણે 2021માં વધુમાં વધુ એફઆરબીએમ એક્ટમાં આપણને ખબર હતી કે કેટલા બોરો કરી શકે, બરાબર, 40% રેશિયો છે કે બોરો કરી શકે, બરાબર. તો 25,000 કરોડ રૂપિયા બોરો કરી શકતું હતું, બરાબર. પરંતુ જે આ COVID-19ની સિચ્યુએશન ઊભી થઈ છે એને લીધે શું થયું છે, કેરેલા હેઝ અનાઉન્સ્ડ એન ઇમરજન્સી રિલીફ પેકેજ ઓફ 20,000 કરોડ, બરાબર. 20,000 કરોડનું એક રિલીફ પેકેજ કેરેલા ગવર્મેન્ટને જાહેર કરવું પડ્યું છે. આપણને ખબર છે કે COVID-19ના પહેલાં જે 3 કેસીસ પોઝિટિવ હતા તે ક્યાં જોવા મળેલા, કેરેલામાં, બરાબર. એ ઓલરેડી 3 કેસીસ અત્યારે ક્યોર થઈ ચૂક્યા છે, બરાબર. અને જે 21 ડેઝનો નેશન વાઇડ લોકડાઉન છે તો એના સામે લડવા માટે અને COVID-19 સામે લડવા માટે 20,000 કરોડનું એક પેકેજ જાહેર કરેલું છે, બરાબર. આ ઉપરાંત 12,500 કરોડ રૂપિયા એને વધારે જોઈએ છે જે માર્કેટની સિચ્યુએશન છે તેને પહોંચી વળવા માટે, બરાબર. ધ ગવર્મેન્ટ ઇઝ કન્સર્ન્ડ દેટ ધ બોરોઈંગ કેપ અંડર ધ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી લોઝ શુડ નોટ કન્સ્ટ્રેઇન ઇટ્સ બોરોઈંગ એન્ડ સ્પેન્ડિંગ એબિલિટી ઓવર ધ રિમેનિંગ 11 મંથ્સ, બરાબર. તો આજે COVID-19ની સિચ્યુએશન આવી છે એને લીધે જે આવક અને ખર્ચની, બરાબર, ઉધાર લેવાની અને ખર્ચ કરવાની જે સરકારની ક્ષમતા છે, રાજ્ય સરકારની, બરાબર, એના પર કોઈ આવનાર 11 મહિના સુધી નિર્ણય લેવાવો જોઈએ નહીં, અસર પડવું જોઈએ નહીં, બરાબર. ડ્યુરિંગ ધ 11 મંથ્સ ધ ગવર્મેન્ટ વિલ હેવ ટુ ટેક ઓનલી COVID-19 મિટિગેશન મેઝર્સ બટ વુડ હેવ ઓલ્સો હેવ ટુ મીટ અધર એક્સપેન્ડિચર ફોર રૂટીન અફેર્સ રિલેટેડ ટુ ધ રનિંગ ઓફ ધી સ્ટેટ્સ સોશિયો ઇકોનોમિક પ્રોગ્રામ એઝ વેલ એઝ ધી પોસ્ટ પેન્ડેમિક રિકવરી, બરાબર. તો આ બોરોઈંગ જે લેવાનું છે એ માત્ર COVID-19 માટે નથી લેવાનું, બરાબર ને. જે બિઝનેસો બંધ છે, જે બિઝનેસો ધીરે ધીરે ચાલુ થશે, એ લોકો જે આપણને ઇકોનોમિકલ લોસ જે થયેલો છે સ્ટેટ, તેને રિકવર કરવા માટે પણ સ્ટેટે પગલાં લેવા પડશે, બરાબર. એટલે કેરેલા જે એમનું બોરોઈંગ છે તેમાં કેન્દ્ર સરકાર પાસે શું માંગે છે, થોડી રાહત છે, બરાબર. ચાલો, એફઆરબીએમ એક્ટનું થોડું મેં અહીંયા રિવિઝન આપેલું છે તમને. જો ક્યારે લાગુ થયેલો, ઓગસ્ટ 2003માં પાર્લિયામેન્ટમાંથી આ એક્ટ પસાર થયેલો, બરાબર, ઓગસ્ટ 2003. ઇટ એમ્સ ટુ મેક ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ રિસ્પોન્સિબલ ફોર એન્શ્યોરિંગ ઇન્ટર જનરેશનલ ઇક્વિટી ઓફ ઇન ફિસ્કલ મેનેજમેન્ટ એન્ડ લોંગ ટર્મ મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી, બરાબર. આપણે જ્યારે ક્લાસમાં ચર્ચા કરેલી ત્યારે બેંગ્લોરની મેટ્રો વિશે વાત કરેલી, બરાબર ને, કે ભાઈ બેંગ્લોરમાં મેટ્રો બનાવી હોય કે લોકલ ટ્રેનવાળું જે નેટવર્ક ઊભું કરવાનું છે તો કઈ કોરી જવાબદારી, બરાબર, તે હજુ સુધી આપણે નક્કી કરી શક્યા નથી, બરાબર. મુંબઈમાં જે આપણું બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ હતો, બરાબર, તો મહારાષ્ટ્રમાં નવી ગવર્મેન્ટ આવ્યા પછી એ પ્રોજેક્ટ અત્યારે થાળે મૂકી દેવામાં આવ્યો છે, બરાબર. તો અત્યાર સુધી જે પૈસા ખર્ચ્યા હતા કોની જવાબદારી, આ બધું આપણી પાસે કોઈ બજેટમાં ડિટેલ નથી, બરાબર. તો એ જવાબદારી નક્કી કરતો એક્ટ છે તમારી પાસે, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, બરાબર. ધ એક્ટ એન્વિસેજિસ ધ સેટિંગ ઓફ લિમિટ્સ ઓન ધી ગવર્મેન્ટલ ડેપ્ટ એન્ડ ડેફિઝિટ, બરાબર. કોઈ પણ
સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તે કેટલું ઉધાર લઈ શકે અને કેટલો ખર્ચ કરી શકે અથવા તો કેટલો ખર્ચ કરવો જોઈએ, બરાબર? તો એ માટે આ નિયમ એના પર એક કેપ મૂકે છે, બરાબર, એક લિમિટ મૂકે છે. અને જો ઇટ ઇઝ લિમિટેડ ટુ ફિસ્કલ ડેફિસિટ ટુ 3% ઓફ ધી જીડીપી, જે વર્ષની ટોટલ જીડીપી હોય દેશની, બરાબર, એના 3% સુધી જ ફિસ્કલ ડેફિસિટ હોવો જોઈએ, બરાબર. અને ફિસ્કલ ડેફિસિટ એટલે શું કે ભાઈ 100 રૂપિયા જો જીડીપી હોય તો 103 રૂપિયા સુધી તમે ખર્ચ કરી શકો, એનાથી વધારે ખર્ચ કરી શકો નહીં, બરાબર. ચાલો, ઇટ ઓલ્સો મેન્ડેટ્સ ગ્રેટર ટ્રાન્સપેરન્સી ઇન ફિસ્કલ ઓપરેશન્સ ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ ધી કન્ડક્ટ ઓફ ફિસ્કલ પોલિસી ઇન અ મીડિયમ ટર્મ ફ્રેમવર્ક. ધ બજેટ ઓફ ધી યુનિયન ગવર્મેન્ટ ઇન્ક્લુડ્સ અ મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસી સ્ટેટમેન્ટ દેટ સ્પેસિફાઈઝ ધી એન્યુઅલ રેવન્યુ એન્ડ ફિસ્કલ ડેફિસિટ ગોલ્સ ઓવર અ 3-યર હોરાઇઝોન, બરાબર. અને જો કેટલો કરેલો છે આ, ધ રૂલ્સ ફોર અમેન્ડેડ ઇન 2018. આપણને ખબર છે કે નવી ગવર્મેન્ટ આવી 2014માં, પછી 2016માં એક નવી કમિટી બનાવવામાં આવેલી, બરાબર, જેને શું કહેવાય, FRBM રિવ્યુ કમિટી, બરાબર. અને રિવ્યુ કમિટીના ચેરમેન કોણ હતા, NK સિંઘ, બરાબર, NK સિંઘ કમિટી, બરાબર. આપણને આ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એન્ડ મોસ્ટ રિસેન્ટલી ટુ બી સેટિંગ ટાર્ગેટ ઓફ 3.1 ફોર માર્ચ 2030 માટે આપણે કેટલો ટાર્ગેટ રાખેલો છે, 3.1%, બરાબર. જો આખું જે મેં તમને ક્લાસમાં લખેલું તે જ અહીંયા લખેલું છે આપણે, બરાબર. ધ એનકે સિંઘ કમિટી 2016માં જેનું ગઠન કરવામાં આવ્યું, બરાબર, કે FRBM એક્ટના નવા લક્ષ્યાંકો નક્કી કરવા માટે આ કમિટી બનાવવામાં આવેલી, અને 2016માં જેમાં એસ્કેપ ક્લોઝ ઉમેરવામાં આવેલો, બરાબર. Recommended that the government should target a fiscal deficit of 3% of the GDP in years up to March 31, 2020, and cut it to 2.8% in 2020-21 and 2.5% by 2023. બરાબર, એટલે 31 માર્ચ 2020 સુધી આપણે જીડીપી કેટલો લાવવાનો હતો, 3%, બરાબર. 2020-21માં આવતા વર્ષે કેટલો થવાનો હતો, 2.8%. અને 2023 સુધી કેટલો કરવાનો લક્ષ્યાંક છે આપણો, ફિસ્કલ ડેફિસિટ 2.5%, બરાબર. તમારા બધા આંકડા યાદ રાખવાની જરૂર નથી, માત્ર 2.5% બાય 2023 જે આપણો લક્ષ્યાંક છે તેટલું તમારે યાદ રાખવાનું, બરાબર. ચાલો એકવાર જોઈ લો અને ધ્યાનથી, બરાબર. જો હવે રિલેક્સેશન અંડર FRBM, જે મેં તમને કીધેલું કે ભાઈ જે એસ્કેપ ક્લોઝની જે વાત 2016માં ઉમેરવામાં આવેલી, કે ભાઈ માની લો કે કોઈ સંજોગોમાં સરકાર આ લક્ષ્યાંકોને પૂરા નથી કરી શકતી, તો સરકાર પાસે એના કારણ હોવા જોઈએ કે ભાઈ કેમ તમે આ એસ્કેપ ક્લોઝ લાગુ કર્યો છે, અથવા તો કેમ આ કારણ આ લક્ષ્યાંકો સુધી તમે નથી પહોંચી શક્યા, બરાબર. તો એના માટેનો આ એસ્કેપ ક્લોઝ છે. અને એસ્કેપ ક્લોઝમાં શું કીધેલું છે, તો કે અંડર સેક્શન 4(2) ઓફ ધી એક્ટ, બરાબર. સેક્શન 4નો જે બીજો મુદ્દો છે, જે બીજો ટોપ સેક્શન છે, તેમાં એવું કીધેલું છે કે ધ સેન્ટર કેન એક્સીડ ધી એન્યુઅલ ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ સાઇટિંગ સર્ટેન ગ્રાઉન્ડ્સ. જો નીચે લખેલા જે તમારા કારણો હોય તો અને તો જ કેન્દ્ર સરકાર જે ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંકો છે એને શું કરી શકે, આગળ વધારી શકે, એનો જે વાર જે વર્ષે અચીવ કરવાનું હતું તેના કરતાં એને આગળ વધારી શકે, બરાબર. એ શું છે, જો નેશનલ સિક્યોરિટી અથવા તો વોર, રાષ્ટ્રીય સુરક્ષા અથવા તો યુદ્ધનો કોઈ માહોલ બનતો હોય દેશમાં, બરાબર. બીજું છે નેશનલ કેલેમિટી, બરાબર, કોઈ રાષ્ટ્રીય આપદા આવી હોય, સુનામી આવી હોય, ભૂકંપ કોઈ મોટી જગ્યાએ આવી હોય, કોઈ મહામારી ફેલાઈ હોય, બરાબર. તો જે અત્યારે COVID-19, તો બની શકે કે અત્યારે આપણને ખબર છે કે બધા જે મોટા મોટા બિઝનેસીસ છે, બરાબર, જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે તે સંપૂર્ણપણે કેવી છે, બંધ છે અથવા તો ઓછી કેપેસિટીથી કામ કરે છે. આ સંજોગોમાં જે ફિસ્કલ ડેફિસિટનો જે ટાર્ગેટ હતો તે પૂરો થઈ શકે નહીં, અને જે જીડીપીનો જે ટાર્ગેટ હતો તે પણ પૂરો થઈ શકે નહીં. એટલા માટે બની શકે કે આ ફિસ્કલ ડેફિસિટનો આપણો જે ટાર્ગેટ હતો તેને શું કરી દેવામાં આવે, પાછળ લઈ જવામાં આવશે, બરાબર. કોલેપ્સ ઓફ એગ્રીકલ્ચર, બની શકે કે 2-3 વર્ષ સુધી વરસાદ નહીં પડે, અને આપણો દેશ કેવો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, બરાબર. તો ખેતી નહીં થશે, એને લીધે શું થશે, દેશમાં મોંઘવારી વધશે, અને મોંઘવારી જ્યારે વધશે ત્યારે સરકારે ઘણા બધા રાહત પેકેજીસની ઘોષણા કરવી પડે. એ સંજોગોમાં પણ ફિસ્કલ ડેફિસિટનો જે ટાર્ગેટ છે અને રેવન્યુ ડેફિસિટના ટાર્ગેટ સુધી આપણે પહોંચી શકીએ નહીં, તો એ સંજોગોમાં સરકાર એસ્કેપ ક્લોઝનો ઉપયોગ કરી શકે.
બરાબર સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ. જો સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ એટલે શું, આપણે વાત કરેલી ડિમોનેટાઇઝેશન અને નોટબંધી જેવા જે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ હતા જેમાં આખા ઇકોનોમીને એક નવો નવો પરિરૂપ આપવામાં આવ્યું, બરાબર. તો એ સંજોગોમાં પણ આપણને ખબર છે કે છેલ્લા 2-3 વર્ષથી જ્યારથી આપણે નોટબંધી લાવ્યા અથવા તો જીએસટી લાવ્યા ત્યારથી થોડી ઇકોનોમી થોડી ડાઉન ચાલતી હતી, બરાબર. જે આપણો જીડીપીનો ગ્રોથનું જે અનુમાન હતું કે થોડું આપણું કેવું થઈ ગયેલું, નીચે થઈ ગયેલું. તો એ સંજોગોમાં પણ સરકાર એસ્કેપ ક્લોઝનો ઉપયોગ કરી શકે. અત્યારે કઈ પરિસ્થિતિ છે, જો સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની પરિસ્થિતિ હતી જ હતી, આ સાથે નેચરલ કેલેમિટીઝની પણ પરિસ્થિતિ હવે ઊભી થઈ ગઈ છે COVID-19ને કારણે, બરાબર. આ ઉપરાંત બીજો એક અગત્યનો મુદ્દો છે, ડિક્લાઇન ઇન રિયલ આઉટપુટ ગ્રોથ ઓફ અ ક્વાર્ટર બાય એટલીસ્ટ 3 percentage points બિલો ધી એવરેજ ઓફ ધી પ્રીવિયસ 4 quarters, બરાબર. જો સતત ક્વાર્ટરમાં જે આઉટપુટ ગ્રોથનો જે રેશિયો હતો તે કેવો થઈ જાય, નીચે થઈ જાય, એમાં ડિક્લાઇન જોવા મળે, બરાબર, એમાં ઘટાડો જોવા મળે, તો પણ સરકાર એસ્કેપ ક્લોઝ વાપરી શકે, બરાબર. હવે જો અહીંયા જે COVID-19ની સિચ્યુએશનની વાત તમને અહીંયા આપેલી છે, બરાબર, ધ લોકડાઉન કુડ કોઝ સિવિયર કોન્ટ્રેક્શન ઇન ઇકોનોમિક આઉટપુટ એન્ડ COVID-19 પેન્ડેમિક કુડ બી કન્સિડર્ડ એઝ અ નેશનલ કેલેમિટી, બરાબર. ઓલ્સો ધ ગવર્મેન્ટ હેઝ ઓલરેડી મેડ ધ યુઝ ઓફ એસ્કેપ ક્લોઝ ધીસ યર, બરાબર. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, ઓલ્સો ધ ગવર્મેન્ટ હેઝ ઓલરેડી મેડ ધ યુઝ ઓફ એસ્કેપ ક્લોઝ ધીસ યર. ગવર્મેન્ટે પહેલેથી જ એસ્કેપ ક્લોઝનો ઉપયોગ કરી લીધો છે. કેમ? કારણ કે એમને ખબર છે કે આ જે પરિસ્થિતિ છે તે આવનારા 2-3-4 મહિના સુધી પણ જો ચાલી, બરાબર, તો એનો બહુ મોટો ફરક આપણી ઇકોનોમિક કન્ડિશન પર પડશે. અને કાલે જ યુનાઇટેડ નેશન્સે કીધું છે કે મંદીનો ભોગ દુનિયાના બધા જ દેશો બનશે, બરાબર, પરંતુ ભારત અને ચાઇનાને એની અસર ઓછી થશે, બરાબર. અને ઘણી બધી ક્રેડિટ રેટિંગ જે એજન્સીઓ છે એમણે શું કર્યું છે, આપણું જે જીડીપી ગ્રોથનું જે અનુમાન હતું તેને શું કરી દીધું છે, ઘટાડી દીધું છે, બરાબર. તો એ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ચાલો FRBM એક્ટ એકવાર ધ્યાનથી મેં તમને જે ફ્લો ચાર્ટ આપણે બનાવેલો છે ક્લાસમાં, બરાબર, એના પર નજર મારી દેવાની. એ જ બધી વસ્તુઓ તમને અહીંયા કહેવામાં આવેલી છે, બરાબર. ચાલો વધી આગળ. હવે આપણે જો આ એક થોડી વધારાની વાત છે કે પાસ્ટમાં આપણે ક્યારે FRBM એક્ટનો ઉપયોગ કરેલો છે, બરાબર. 2008-09ની વાત ઓલરેડી આપણે કરેલી હતી, બરાબર. જુઓ બજેટ 20-21 દરમિયાન શું કહેવામાં આવેલું છે, બરાબર, કોર્પોરેટ ટેક્સમાં આપણે રિડક્શન કરેલું જે આ વર્ષનું જે બજેટ હતું 20-21 વાળું, બરાબર. તો એને સરકારે શું ગણાવ્યું છે, સ્ટ્રક્ચરલ રિફોર્મ ગણાવ્યા. અને સ્ટ્રક્ચરલ રિફોર્મ ગણાવ્યા એટલે જે એસ્કેપ ક્લોઝ હતો તેને ટ્રિગર કરવામાં, એટલે સરકારે એસ્કેપ ક્લોઝ વાપરેલો છે. COVID-19ને લીધે એસ્કેપ ક્લોઝ વાપરેલો નથી, એટલું યાદ રાખવાનું, બરાબર. કોર્પોરેટ ટેક્સમાં જે ઘટાડો કરવામાં આવ્યો, બરાબર, એને લીધે આપણે એસ્કેપ ક્લોઝનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવેલો છે. ધીસ ઇમ્પ્લાઇઝ દેટ ધીસ યર ધ ગવર્મેન્ટ હેઝ ઓલરેડી મેડ યુઝ ઓફ ધી એસ્કેપ ક્લોઝ. ધીસ અનેબલ્ડ ધી ગવર્મેન્ટ ટુ એડજસ્ટ ધી ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ ફોર 2019-20 ટુ 3.8% ફ્રોમ ધી બજેટ એટ 3.3%, બરાબર. પહેલાં જે ટાર્ગેટ હતો તે 3.3% હતો કે ભાઈ તમારું ફિસ્કલ ડેફિસિટ કેટલું રહેવું જોઈએ, 3.3% રહેવું જોઈએ. એ વધારીને હવે કેટલું કરી દેવામાં આવ્યું છે કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ 3.8% હશે તો પણ ચાલશે. કયા વર્ષ માટે? 2019-20 માટે, બરાબર. ઇટ વોઝ ઓલ્સો સાઇટેડ દેટ ધી ઇમ્પેક્ટ ઓફ ધી રિફોર્મ્સ વુડ ઓલ્સો નેસેસાઇટ અ રીસેટ ફોર 2020. હવે જો આ વર્ષે તમે રિફોર્મ કર્યા છે, બરાબર, તો એની અસર આવતા વર્ષે પણ પડવાની છે, બરાબર. તો એને લીધે આવતા વર્ષનો જે ટાર્ગેટ હતો જે 3% હતો, બરાબર, આગલી સ્લાઇડમાં જઈને એકવાર જોવાનું, જે 3% હતો 2020-21 માટે, તે વધીને હવે કેટલું થઈ ગયું છે, 3.5%, બરાબર. અને 2020-21ને લીધે શું થશે, એના આવતા વર્ષે પણ ફરક પડશે, બરાબર. એટલે આવનારા 2-3 વર્ષ માટે સરકાર એસ્કેપ ક્લોઝનો ઉપયોગ કરશે. અને ઓલરેડી એમાં કઈ પરિસ્થિતિ ઉમેરાઈ ગઈ છે, હવે COVID-19 પેન્ડેમિક, COVID-19 મહામારીવાળી જે પરિસ્થિતિ છે તેમાં ઉમેરાઈ ગઈ છે, બરાબર. અને જો આ ચર્ચા આપણે ઓલરેડી આપણા લેક્ચર્સમાં આગળ કરી ગયા છે, બરાબર, કે ગ્લોબલ ફિનાન્શિયલ ક્રાઇસિસ 2008-09ની જે વૈશ્વિક મંદી હતી, બરાબર, તો ત્યારે યુએસએને લીધે સમગ્ર દુનિયામાં મંદીનો માહોલ હતો, શેર માર્કેટ ડાઉન હતા, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ બધા ડાઉન હતા. તો એને લીધે આપણે શું કરેલું, બરાબર, 2.7 આપણો જે ગોલ હતો ફિસ્કલ ડેફિસિટ માટેનો તે વધીને આપણો કેટલો થઈ ગયેલો, 6.2%, બરાબર. તમારા જે ફ્લો ચાર્ટ લખેલો છે તેમાં જોઈ લેવાનું, આ જ રકમ આપણે લખેલી હશે,
બરાબર. અને કેમ આવું થયેલું? ધ સેન્ટર રિસોર્ટેડ ટુ ફોકસ્ડ ફિસ્કલ સ્ટિમ્યુલસ, ટેક્સ રિલીફ ટુ બૂસ્ટ ડિમાન્ડ એન્ડ ઇન્ક્રીઝ એક્સપેન્ડિચર ઓન પબ્લિક પ્રોજેક્ટ્સ, ટુ ક્રિએટ એમ્પ્લોયમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ, ટુ કાઉન્ટર ધી ફોલ આઉટ ઓફ અ ગ્લોબલ સ્લોડાઉન. બરાબર. ગ્લોબલ સ્લોડાઉનને લીધે સરકારે ઘણા બધા સેક્ટરમાં એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ કરવું પડેલું, અને એટલા માટે જે આપણો આજે તમને દેખાય છે બરાબર, તે આપણે ભોગ બનેલા કે ભાઈ 6.2 થઈ ગયેલો બરાબર, જ્યારે ટાર્ગેટ કેટલો હતો આપણો 2.7નો ટાર્ગેટ હતો બરાબર. અને લાસ્ટ લાઈન શું કહે છે આપણને, સાઇમલ્ટેનિયસલી ડેફિસિટ ગોલ્સ ફોર ધી સ્ટેટ્સ ટુ વર રિલેક્સ્ડ ટુ 3.5% ઓફ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ફોર 2008-09 બરાબર, એન્ડ 4% ઓફ ફોર ફિસ્કલ યર 9-10 બરાબર. સ્ટેટ માટે પણ જે ફિસ્કલ ડેફિસિટ હતો તે રિલેક્સ કરીને, ચેન્જ કરીને કેટલો કરી દેવામાં આવેલો બરાબર, પહેલાં જે હતો એ 3.5 કરવામાં આવ્યો. કોના માટે? 2008-09 વર્ષ માટે, વિત્તીય વર્ષ માટે. અને 4% કરવામાં આવ્યો કોના માટે? 2009-10 વિત્તીય વર્ષ માટે બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું. અહીંયા તમારું FRBM એક્ટની જેટલી પણ ચર્ચા હતી તે બધી અહીંયા પૂરી થઈ છે બરાબર. ચાલો આગળ વધીએ હવે આપણે. બરાબર, ચાલો એના પછી આપણી પાસે એક એક્સરસાઇઝની વાત ચાલે છે અહીંયા બરાબર, જેનો ભારત પણ હિસ્સો છે. કઈ એક્સરસાઇઝ છે? તો એ છે યુએસ કેન્સલ્સ રેડ ફ્લેગ બરાબર. તો રેડ ફ્લેગ નામની એક એક્સરસાઇઝ છે બરાબર, રેડ ફ્લેગ નામની. હવે કોના દ્વારા થઈ છે તે બધી માહિતી મેં તમને અહીં આપેલી છે બરાબર. તો યુએસની એરફોર્સ જે છે, યુએસ એરફોર્સ દ્વારા રેડ ફ્લેગ કેન્સલ કરવામાં આવ્યું છે. અને કેને લીધે? દેખીતું કારણ છે આપણી પાસે COVID-19 આઉટબ્રેકને કારણે બરાબર. હવે શું છે એક્સરસાઇઝ? તો આ જે એક્સરસાઇઝ છે તે પેસિફિક એરફોર્સિસ સ્પોન્સર્ડ એક્સરસાઇઝ. પેસિફિક એરફોર્સિસ એટલે કે જે ઇન્ડો પેસિફિક રિજિયનમાં બરાબર, જે ભારત દક્ષિણ એશિયા અને પૂર્વ દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે તેના દ્વારા સ્પોન્સર્ડ આ એક એક્સરસાઇઝ છે બરાબર. અને એમાં જોઈન્ટલી આપણને મદદ કોણ કરે છે? યુએસએ મદદ કરે છે બરાબર. ઇટ ઇઝ યુએસએઝ ફ્લેગશિપ મલ્ટીલેટરલ એર એક્સરસાઇઝ. મલ્ટીલેટરલ એટલે એમાં એક કરતાં વધારે દેશો ભાગ લે છે બરાબર. ધ રેડ ફ્લેગ અલાસ્કા વોઝ શેડ્યુલ્ડ ટુ બીઈંગ હેલ્ડ ઇન અલાસ્કા ફ્રોમ 30 એપ્રિલ ટુ 15 મે 2020 બરાબર. યુએસએના અલાસ્કામાં એક્સરસાઇઝ થવાની હતી. એનો તારીખ હતો, જો આ તારીખ છે, 15 દિવસની એક્સરસાઇઝ હોય, 30 એપ્રિલથી 15 મે સુધી થવાની હતી બરાબર. અને કેમ કેન્સલ થઈ જતો? કે ટ્રાવેલ રેસ્ટ્રિક્શન છે બરાબર ને, જે એવિએશન સેક્ટર છે તે આખું શું છે અત્યારે બંધ છે બરાબર. અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા જે ટ્રાવેલ રેસ્ટ્રિક્શન લગાવવામાં આવ્યા છે એના લીધે જે બહારના દેશોના જે લોકો છે જે એક્સરસાઇઝમાં ભાગ લેવા માટે જવાના હતા બરાબર, તે લોકો ત્યાં જઈ શકતા નથી. એટલા માટે આ એક્સરસાઇઝને શું કરવામાં આવ્યું છે? કેન્સલ કરવામાં આવેલું છે બરાબર. અને ભારત તરફથી કોણ ભાગ લેવાનું હતું? તો કે ઇન્ડિયન એરફોર્સ બરાબર. એર એક્સરસાઇઝ છે એટલે ઇન્ડિયન એરફોર્સ એમાં ભાગ લેશે બરાબર. અને ઇન્ડિયન એરફોર્સ તરફથી કોણ જવાનું હતું? જુઓ, સુખોઈ SU-30 ફાઈટર જેટ બરાબર. અને ભારત ક્યારથી આ એક્સરસાઇઝનો હિસ્સો છે, રેડ ફ્લેગ એક્સરસાઇઝનો હિસ્સો છે? આપણે 2008 નેવાડામાં જ્યારે આ એક્સરસાઇઝ થયેલી ત્યારથી ભારત આ એક્સરસાઇઝનો હિસ્સો છે બરાબર. અને આપણે જો અત્યાર સુધી કોને કોને મોકલી ચૂક્યા છે એક્સરસાઇઝમાં ભારત તરફથી, Sukhoi-30 MKI, જેગુઆર સ્ટ્રાઇક એરક્રાફ્ટ બરાબર, II-78 ટેન્કર્સને મોકલી ચૂક્યા છે, C-17 સ્ટ્રેટેજિક એરલિફ્ટ એરક્રાફ્ટને મોકલી ચૂક્યા છે બરાબર. હવેવર ઇટ હેઝ સેડ ઇટ વુડ નોટ ટેક પાર્ટ ઇન એવરી એડિશન ઓફ ધી બાય એન્યુઅલ એક્સરસાઇઝ બીકોઝ ઓફ ધી હાઈ કોસ્ટ ઇન્વોલ્વ. જુઓ, પેસિફિકના દેશો સ્પોન્સર કરે છે અને એટલે ભારતે એવું કીધું છે કે ભાઈ આપણે દર એક તો આ બાય એન્યુઅલ એક્સરસાઇઝ છે, દર 2 વર્ષે એક્સરસાઇઝ થાય છે, પણ જરૂરી નથી કે ભારત દર વર્ષે આ એક્સરસાઇઝમાં ભાગ લેશે. કેમ? કારણ કે હાઈ કોસ્ટ ઇન્વોલ્વ બરાબર, બહુ મોંઘું પડે છે આપણને. એટલે આપણે જરૂરી નથી કે દર એક્સરસાઇઝમાં આપણે ભાગ લઈએ. ભારતને જ્યારે લાગશે કે ભાઈ આ વખતે આપણી પાસે ખર્ચો કરવાની તાકાત છે તો તે વર્ષે આપણે એમાં ભાગ લઈશું બરાબર. ચાલો બરાબર. તો એ આટલો જ ટોપિક હતો. બીજો એક અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આપણી પાસે કે ભાઈ COVID-19 લોકડાઉનની જે ભારતમાં જે સિચ્યુએશન છે
21 દિવસ અને રવિવારનો જે આખો દિવસ આપણે જનતા કર્ફ્યુનું પાલન કર્યું તે બરાબર, તો ટોટલ 22 દિવસનું જે લોકડાઉન છે આપણી પાસે, એને લીધે જે એર ક્વોલિટી છે, જે સરકાર કેટલા વર્ષોથી પ્રયત્ન કરતી હતી, ભાઈ લોકોને પ્રેરણા આપતી હતી કે ભાઈ તમે સાયકલનો ઉપયોગ કરો, ચાલતા જાઓ, અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, પણ આપણે કોઈ એ વસ્તુ માનતી નથી. જ્યારે જબરજસ્તીનું લોકડાઉન આપણા પર થોપવામાં આવેલું છે બરાબર COVID-19ને કારણે, એને લીધે શું થઈ ગયું છે કે જે વાહનોની સંખ્યા છે તે ઓલમોસ્ટ 95% સુધી શું થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે. રસ્તા પર તમને ના બસ જોવા મળે છે, ના ગાડીઓ જોવા મળે છે, ના કોઈ પણ પ્રકારના પર્સનલ વ્હીકલ જોવા મળે છે બરાબર. તો એને લીધે જે હવાનું પ્રદૂષણનું જે સ્તર છે તે શું થઈ ગયું છે, અચાનક ઘટી ગયું છે બરાબર. અને ભારતના મોટા ભાગના શહેરોમાં બરાબર હવાની જે સ્થિતિ હતી તે પહેલાં ભયજનક સ્થિતિ પર હતું બરાબર. હમણાં આપણે આગળ ટેબલ જોઈએ, આપણે આગળ ઓલરેડી ક્લાસમાં એ ટેબલ લખેલું છે ઇન્ડેક્સ, એર ક્વોલિટી ઇન્ડેક્સ માટેનું બરાબર. તો હવે આપણે સંતોષજનક હવાના સ્તર પર પહોંચી ગયા છે. છેલ્લા જે 7 દિવસનું લોકડાઉન જે આપણે ફોલો કર્યું તેને કારણે આપણે સંતોષજનક હવાના સ્તર પર પહોંચી ગયા છે, તો એક સારી વાત થઈ છે બરાબર. ચાલો તો આ સ્લાઇડ એ જ અહીંયા તમને એક્સપ્લેન કરે છે, હું તમને સમજાવી દઉં. ધ નેશન વાઇડ લોકડાઉન ટુ પ્રિવેન્ટ COVID-19 હેઝ લેડ ટુ મિનિમલ એર પોલ્યુશન ઇન ઓવર 19 સિટીઝ ઇન્કલુડિંગ દિલ્હી બરાબર. બધા જ સિટીમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, એટલે શું થયું છે કે જે હવાનું પ્રદૂષણનું સ્તર છે તે ઓછું થઈ ગયું છે. હવા કેવી થઈ ગઈ છે, વધારે ચોખ્ખી થઈ ગઈ છે બરાબર. એન્વાયરમેન્ટલિસ્ટે વેલકમ્ડ ધી રિડક્શન ઇન ધ પોલ્યુશન, આ વસ્તુ યાદ રાખવાની છે બરાબર. એન્વાયરમેન્ટલિસ્ટ હેવ વેલકમ્ડ ધી રિડક્શન ઇન પોલ્યુશન એન્ડ અર્જ્ડ ધ ગવર્મેન્ટ ટુ ટ્રીટ ધીસ એઝ અ વેકઅપ કોલ એન્ડ સ્ટોપ ધી ડેવલપમેન્ટ એટ ધી કોસ્ટ ઓફ ધી એન્વાયરમેન્ટ બરાબર. કે ભાઈ પર્યાવરણના ભોગે તમારે કોઈ પણ વિકાસ કરવો જોઈએ નહીં. આપણે ઓલરેડી મુંબઈનો અરે ફોરેસ્ટવાળો જે ટોપિક છે તે તમારે અહીંયા એકવાર રિવાઇઝ કરી લેવાનો, કે અરે ફોરેસ્ટ મુંબઈનો જે ટોપિક છે તે કેમ ત્યાં વિરોધ થયેલો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTA માં શું શું સ્ટેન્ડ લીધેલું બરાબર, અને ફાઇનલ આઉટકમ શું હતું એ તમારે અહીંયા પોઝ કરીને એકવાર પોતાની જાતે રિવાઇઝ કરવાનું બરાબર. ચાલો, ડ્યુરિંગ ધ લોકડાઉન ધ ગવર્મેન્ટ હેઝ આસ્ક્ડ ધ પીપલ ટુ અવોઇડ અનનેસેસરી ટ્રાવેલ વિચ હેઝ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ્ડ ધી ટ્રાફિક મૂવમેન્ટ બરાબર. જેમ મેં કીધું તેમ કે ભાઈ ઓલમોસ્ટ 95-96% જેટલા વાહનો રસ્તા પરથી કેવા થઈ ગયા છે, ઓછા થઈ ગયા છે બરાબર. આ ઉપરાંત જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હતી, ઘણી બધી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ક્યાં તો સંપૂર્ણપણે બંધ છે લોકડાઉનને લીધે, અથવા તો પોતાની અડધી કેપેસિટી પર કામ કરે છે બરાબર. તો એને લીધે જે એનું જે વેસ્ટેજ મટીરિયલ હતું તે નદીઓમાં જતું કેવું થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે. અથવા તો હવામાં જે ધુમાડા છોડાતા હતા તે કેવા થઈ ગયા છે, અડધા થઈ ગયા છે. અને એને લીધે આપણી હવા વધારે શુદ્ધ થઈ ગઈ છે બરાબર. અકોર્ડિંગ ટુ ધ સેન્ટર રન, કેન્દ્ર સરકાર દ્વારા એક એજન્સી ચલાવવામાં આવે છે બરાબર, એક ઓનલાઈન સિસ્ટમ ચલાવવામાં આવે છે બરાબર. એ શું છે, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ, જેનું નામ છે સફર. આ તમારે નામ નોટ કરી લેવાનું, સફર. ધ મેજર્સ અગેન્સ્ટ COVID-19 હેવ લેડ ટુ ડ્રોપ ઇન બરાબર. તો આ સફરના અમુક રિઝલ્ટ આપ્યા છે. આ જે સિસ્ટમ છે આપણી એર ક્વોલિટીને મેજર કરવા માટે, તેણે અમુક રિઝલ્ટ આપેલા છે બરાબર. એ આ પ્રમાણે છે, જો PM2.5, આપણને ખબર છે કે PM2.5 એ સૌથી વધુ પ્રદૂષણ કરતા મટીરિયલ છે. તો ઇટ ઇઝ એન એટમોસ્ફિયરિક પાર્ટિક્યુલેટ મટીરિયલ. અને PM2.5નો મતલબ શું છે કે જે પ્રદૂષણ કરતા તત્વોનો વ્યાસ બરાબર, વ્યાસ 2.5 માઇક્રોમીટર કરતા ઓછો હોય તેવા તત્વોને કઈ કેટેગરીમાં મૂકવામાં આવશે, PM2.5માં બરાબર. અને વિચ ઇઝ અરાઉન્ડ 3% ઓફ ધી ડાયામીટર ઓફ ધી હ્યુમન એર, એ આપણા જે માનવના વાળ છે તેના કેટલા ટકા જેટલું હોય છે, 3%. એટલે તમે સમજી શકો કે ઓલમોસ્ટ અદ્રશ્ય હોય બરાબર. અને એને લીધે શું થાય, આ પણ આપણે ક્લાસમાં ઓલરેડી લખી ચૂક્યા છે બરાબર. ઇટ કોઝિસ રેસ્પિરેટોરી પ્રોબ્લેમ્સ, તમારા શ્વસન પ્રણાલીના પ્રોબ્લેમ્સ તમને થઈ શકે બરાબર, કે જેને કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, ફેફસાની બીમારીઓ થઈ શકે બરાબર, એન્કોર્નિક ડિસ્ટ્રપ્ટર થાય, અને ઇન્સ્યુલિન જે છે માણસના ઇન્સ્યુલિન સેક્રેશન, ઇન્સ્યુલિન જે છૂટું પડવું જોઈએ માણસના શરીરમાં પ્રાકૃતિક પ્રક્રિયાથી, નેચરલ પ્રોસેસથી છૂટું પડે નહીં, અને એને લીધે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીને અસર કરે.
તો આટલા એટલે નુકસાન થઈ શકે. એટલે પીએમ 2.5નું પ્રમાણ, સફરના ડાટા પ્રમાણે પીએમ 2.5નું પ્રમાણ કેવું થયું છે, ઘટ્યું છે. બરાબર, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. પછી છે નાઇટ્રોજન ઓક્સાઇડ. બરાબર, નાઇટ્રોજન ઓક્સાઇડ ઇઝ મેઇનલી કોઝડ બાય હાઈ મોટર વેહિકલ ટ્રાફિક. અને હવે હાઈ મોટર વેહિકલનો ટ્રાફિક જ નથી એટલે NO2 નું, NOનું પ્રમાણ પણ કેવું છે, NO હોય અથવા તો NO2 પણ હોઈ શકે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ હોઈ શકે. બરાબર, તો NO અથવા તો NO2નું પ્રમાણ કેવું છે, ઓછું થઈ ગયું છે. અહીંયા જો NOx લખેલું છે એનો મતલબ શું છે કે ઓક્સિજનના જે અણુઓ છે તેનો પ્રમાણ કેવું થઈ શકે, બદલાઈ ગયું. જો એક અણુ નાઇટ્રોજન અણુ સાથે જોડાય તો નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવશે, અને જો બે અણુ જોડાય તો શું બનાવશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર, તમારો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પ્રશ્ન થઈ ગયો. બરાબર, અને જે NO2 છે અથવા તો NO છે તે પણ આપણા રેસ્પિરેટરી કન્ડિશન પર અસર કરી શકે, આપણી શ્વસન પ્રણાલી પર અસર કરી શકે. બરાબર, જનરલી ઇન માર્ચ પોલ્યુશન ઇઝ ઇન મોડરેટ કેટેગરી ઇન ધ એર ક્વોલિટી ઇન્ડેક્સ વિચ વેલ કરન્ટલી ઇટ ઇઝ ઇન સેટિસ્ફેક્ટરી ઓર ગુડ કેટેગરી. જુઓ, સફર પાસે પાછલા વર્ષોના પણ ડેટા હોય તો જનરલી શું સિચ્યુએશન રહેતી હતી કે જ્યારે માર્ચની શરૂઆત હોય, ફેબ્રુઆરી માર્ચ વચ્ચેનો જે સમયગાળો છે, ત્યારે જે પોલ્યુશન આપણું પ્રદૂષણ હતું તે મોડરેટ કેટેગરીમાં રહેતું હતું. બરાબર, મોડરેટ કેટેગરીમાં એટલે પ્રદૂષણ છે. બરાબર, હું તમને એના જે ઇન્ડેક્સના જે આંકડાઓ છે એ તમને બતાવું. પરંતુ આ લોકડાઉનને લીધે એ ક્યાં રિડ્યુસ થઈને ક્યાં ચાલ્યું ગયું છે, તો કે અમુક શહેરોમાં સેટિસ્ફેક્ટરી પર અને અમુક શહેરોમાં ગુડ કેટેગરીમાં પહોંચી ગયું છે. એટલે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે કેવો ચાલ્યો ગયો છે, ઓછો ચાલ્યો ગયો છે. બરાબર, ઓછાને ઓછો ચાલ્યો ગયો છે એટલે એને લીધે શું થાય છે, જે તમારું હવાનું ક્વોલિટી છે, જે ગુણવત્તા છે તે કેવી જાય છે, ઊંચે જઈ રહેલી છે. બરાબર, અંડર ધી ગુડ કેટેગરી પોલ્યુશન, જો અહીંયા તમને કીધું છે અંડર ધી ગુડ કેટેગરી પોલ્યુશન ઇઝ કન્સિડર્ડ ટુ બી ધી લોએસ્ટ એન્ડ એર ટુ બી એર ઇઝ બિલીવડ ટુ બી ધી હેલ્ધીએસ્ટ ટુ બ્રીધ. બરાબર, જ્યારે ગુડ કેટેગરીમાં તમારો એર ક્વોલિટી ઇન્ડેક્સ મૂકવામાં આવે ત્યારે તમારી જે હવા તમે જે શ્વાસમાં લેવ છો તે હેલ્ધીએસ્ટ ટુ બ્રીધ હોય છે. બરાબર, એ હવા શ્વસન માટે સૌથી સારી ગણવામાં આવે છે. બરાબર, તો એક ફાયદો આપણને થયો છે. બરાબર, તો રોજ સાંજે તમે ટેરેસ પર જઈને ચોખ્ખી હવા લઈ લેવાની. બરાબર, ફરી પાછો આવો મોકો મળે કે નહીં મળે. જો આ ટેબલ છે, બરાબર, આ ઓલરેડી આપણે ક્લાસમાં લખેલું છે, એના માટેનો કલર કોડ છે, જે સમગ્ર દેશમાં કેવો છે, એક સમાન છે. બરાબર, જો 0 થી 50 હોય તો ગુડ કેટેગરી, 51 થી 100 જો એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો સેટિસ્ફેક્ટરી, સંતોષજનક. 101 થી 200 જો એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો મોડરેટ. બરાબર, અને મોડરેટને લીધે જો આપણે જનરલી આપણે મોડરેટ કેટેગરીમાં હોઈએ છીએ. બરાબર, બ્રીધિંગ ડિસ્કમ્ફર્ટ ટુ ધ પીપલ વિથ લંગ્સ, અસ્થમા એન્ડ હાર્ટ ડિઝીઝીસ. એટલે આપણે જનરલી નોર્મલ પરિસ્થિતિમાં આ કન્ડિશનમાં આપણે જીવતા હોઈએ છીએ. બરાબર, ભારતના કોઈ પણ શહેરોમાં તમે જાઓ તો, બરાબર, દિલ્હી મુંબઈ છોડીને, દિલ્હી મુંબઈ હજુ આગળ આવશે. બરાબર, 201 થી 300 હોય તો પુઅર. બરાબર, ધીરે ધીરે જો આપણે રેડ તરફ જતા જઈએ છીએ, રેડ કલર તરફ, ડેન્જર તરફ. બરાબર, બ્રીધિંગ ડિસ્કમ્ફર્ટ ટુ મોસ્ટ પીપલ ઓન પ્રોલોંગ્ડ એક્સપોઝર. બરાબર, હા, અહીંયા બની શકે કે જેને તકલીફ હોય તે લોકોને પ્રોબ્લેમ થઈ શકે, અહીંયા બધાને જ પ્રોબ્લેમ થવાની શક્યતા છે. 301 થી 400 જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય ત્યારે ઇટ ઇઝ અ વેરી પુઅર. બરાબર, બહુ જ ખરાબ પરિસ્થિતિ પ્રદૂષણની છે એમ તમે કહી શકો, તો હવાની ગુણવત્તાની. બરાબર, અને રેસ્પિરેટરી ઇલનેસ અને પ્રોલોંગ્ડ એક્સપોઝર થઈ શકે. બરાબર, અને 401 થી 500નો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, સિવિયર, એકદમ ભયજનક સપાટી વટાવી જાય. અને દિલ્હીમાં દિવાળી વખતે કેટલો હતો, 700 અથવા તો 800 અમુક વિસ્તારમાં પહોંચી ગયેલો. બરાબર, ત્યારે દિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી, હમણાં થોડા મહિનાઓ પહેલાં ડિસેમ્બર જાન્યુઆરીમાં. બરાબર, અને દિવાળીના સમયમાં, નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હેલ્થ ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવેલ. બરાબર, તો આ ટેબલ તમારે ખાસ યાદ રાખવાનું. આની સાથે બીજું એક હોમવર્ક તમારે કરવાનું, એર નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ક્યારથી અમલમાં આવ્યું તે ડેટ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાની. નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર, નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ક્યારથી અમલમાં આવ્યું, એનું હેડક્વાર્ટર ક્યાં છે, વગેરે વગેરે. અને ગુજરાત સાથે, ગુજરાતના કોઈ શહેરમાં એનું માપન કરવા માટે કોઈ ઇક્વિપમેન્ટ બેસાડેલા છે કે નથી બેસાડેલા, તે પણ તમારે મને શોધીને કહેવાનું. બરાબર, ચાલો. બરાબર, ધ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઇઝ ઇન રિપોર્ટિંગ ફોર ડેઇલી એર ક્વોલિટી. બરાબર, રોજની તમારી એર ક્વોલિટી કેવી છે તેના માટેનો એક ઇન્ડેક્સ છે. બરાબર, ઇટ ફોકસ ઇઝ ઓન ઇફેક્ટ
on health effects one might experience with a few hours or days after breathing polluted air. બરાબર, અને જો આપણે લખેલા છે 8-8 જે મેજર એર પોલ્યુટન્ટ છે, પ્રદૂષણ કરતા જે તત્વો છે કેટલા 8, તે લોકોનું માપન એ કરે છે. કયા કયા 8 તત્વો તો જો અહીંયા તમને આપેલા છે બરાબર. પહેલું છે ઓઝોન, ગ્રાઉન્ડ લેવલ ઓઝોન, ઓઝોન વાયુ બરાબર. ઓઝોન વાયુની જે માહિતી આપેલી છે તે તમારે અહીંયા વાંચી લેવાની બરાબર. ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધી સ્ટ્રેટોસ્ફિયર એન્ડ પ્રોટેક્ટ ફ્રોમ ધી અલ્ટ્રાવાયોલેટ યુવી રેઝ, વાઇલ ઇન ધ ટ્રોપોસ્ફિયર ગ્રાઉન્ડ લેવલ ઇટ એક્ટ્સ એઝ અ પોલ્યુટન્ટ બરાબર. ઇટ ઇઝ નોટ અ પ્રાઇમરી પોલ્યુટન્ટ બટ સેકન્ડરી વન બરાબર. અને ગ્રાઉન્ડ લેવલ ઓઝોન ઇઝ નોટ એમિટેડ ડિરેક્ટલી ઇન ટુ ધી એર, બટ ઇટ ઇઝ ક્રિએટેડ બાય કેમિકલ રિએક્શન્સ બિટવીન નાઇટ્રોજન એન્ડ વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ બરાબર, ઇન ધી પ્રેઝન્સ ઓફ સનલાઇટ. તો સૂર્યપ્રકાશની હાજરીમાં નાઇટ્રોજન અને જે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય બરાબર, એ લોકો વચ્ચે પ્રક્રિયા થઈને કોનું નિર્માણ થાય છે, ઓઝોનનું નિર્માણ થાય છે, જે પ્રદૂષણ કરતા મટીરિયલ છે. એના પછી જે PM10 પાર્ટિક્યુલેટ મટીરિયલ 10નું માપન કરીએ છીએ, પાર્ટિક્યુલેટ મટીરિયલ 2.5નું માપન કરીએ છીએ, કાર્બન મોનોક્સાઇડ CO, જેને લીધે આપણે ત્યાં સુરતમાં જે ટ્રેજેડી થઈ લીધી, કોને લીધે થયેલી, કાર્બન મોનોક્સાઇડને લીધે તમારું જે શ્વાસ ચોક થઈ જાય, તમારી શ્વાસ નળી ચોક થઈ જાય બરાબર. તમે શ્વસન કરી શકો પણ એ ઝેરી વાયુ થઈ જાય બરાબર. અને ઝેરી વાયુ મગજ સુધી પહોંચે ત્યારે મગજ પોતાનું કામ કરવાનું બંધ કરી દે બરાબર. એના પછી છે સલ્ફર ડાયોક્સાઇડ બરાબર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 બરાબર, એમોનિયા NH3 અને લેડ બરાબર PB. તો આટલા જે 8 પ્રદૂષણ કરતા તત્વો છે તેનું માપન એર ક્વોલિટી ઇન્ડેક્સ દ્વારા કરવામાં આવે છે બરાબર. અને જે કલર્સ આપણે આગળ જોયા, લાલ, લીલો, પીળો વગેરે વગેરે, એના સિવિયરિટી વાઇઝ એના કલર્સ છે બરાબર. ચાલો એકવાર આ પોઝ કરીને ખાસ ધ્યાન રાખવાનું, તમને 8-8 તત્વો સીધે સીધા પૂછાઈ શકે બરાબર બરાબર. તો આ હતું આપણું એર ક્વોલિટી ઇન્ડેક્સ વિશેની તમામ વાતો, ઓલમોસ્ટ બધી વાતો એમાં આપણે કવર કરી લીધી છે બરાબર. ચાલો હવે આપણી પાસે છે ગોંડ ટ્રાઇબ્સ અને COVID-19. ગોંડ એક આદિવાસી, આપણે જ્યારે આદિવાસી જનજાતિઓ વિશે લખેલું છે ત્યારે એમાં આપણે ગોંડ આદિવાસી જનજાતિઓ વિશે પણ ચર્ચા કરેલી છે બરાબર. અને આપણે જો ઓરિસ્સાની એક આદિવાસી જનજાતિ વિશે વાત કરેલી બરાબર, તો એમાં આપણે કીધેલું કે ભાઈ જે આપણે ગ્લોબલ વોર્મિંગ કે જળવાયુ પરિવર્તન બરાબર, ક્લાઇમેટ ચેન્જ માટે જે લડવા માટે આપણે જે નવી નવી ટેકનોલોજી શોધીએ છીએ, પણ એના કરતાં બેટર છે કે આપણે જે આદિવાસી જનજાતિ સમૂહો છે ભારતના, આફ્રિકાના અથવા તો ચાઇનાના, જો એ લોકો પાસે જઈએ તો એ લોકો નેચર સાથે બહુ સરળતાથી હાર્મનીમાં રહી છે બરાબર, બહુ ઓછા ટેકનોલોજીના ઉપયોગથી. તો આપણે બધા ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી છેવટે આપણે કોની પાસે જવું પડશે, આવા આદિવાસી સમૂહો પાસે જવું પડશે, જે લોકો આપણને એકદમ દેશી નુસખા આપી શકે બરાબર. તો જો અત્યારે એ વાત પ્રૂવ પણ થઈ છે, COVID-19 માટે જ્યારે આપણી પાસે માસ્કની ઉપજ કમી છે બરાબર, ગ્લવ્સની કમી છે, ઘણા બધા જે આપણા પ્રિકોશન માટેના સાધનો છે એની કમી છે, ત્યારે આ જે મધ્યપ્રદેશના પન્ના નામના વિસ્તારમાં બરાબર, મધ્યપ્રદેશના પન્ના નામના વિસ્તારમાં જે ગોંડ આદિવાસી જનજાતિ રહે છે બરાબર, તે લોકોએ શું કર્યું છે, દે હેવ ક્રિએટેડ ધેર ઓન વે ટુ માસ્ક ટુ ફાઇટ કોરોના વાયરસ બરાબર. કોરોના વાયરસ સામે લડવા માટે પોતાની જાતે જ એમને માસ્ક બનાવી દીધા છે. અને કેવી રીતે બનાવ્યા છે, જુઓ, જે જંગલમાં મળતા જે અમુક એવી ઔષધિ છે તેના પત્તાઓથી એ લોકોએ પોતાના માસ્ક બનાવેલા છે બરાબર. ટ્રાઇબલ પીપલ આર મેકિંગ માસ્ક વિથ મેડિસિનલ લીવ્સ એન્ડ ફોલોઈંગ ટ્રેડિશનલ વેઝ ટુ પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ ધી કોરોના વાયરસ બરાબર. આ વસ્તુ આપણે પણ કરી શકીએ, આપણી આસપાસ પણ જો આવા મેડિસિનલ લીવ્સ હોય, પણ આપણને ખબર નથી બરાબર, આપણી પાસે એનું જ્ઞાન નથી, એટલા માટે આપણે નથી કરતા. જો આનો ઉપયોગ કરે જો દુનિયા, તો જે કમી છે તે શું થઈ જાય, પૂરી થઈ જાય. ટેમ્પરરી રીતે તો આપણે આ ઉપયોગ કરી જ શકીએ બરાબર. તો આ તમારા ધ્યાનમાં રાખવું. ગોંડ ટ્રાઇબ વિશેની થોડી માહિતી આપણે ચર્ચા કરી લઈએ બરાબર. લાર્જેસ્ટ ટ્રાઇબલ ગ્રુપ્સ ઇન ધી વર્લ્ડ, વન ઓફ ધી લાર્જેસ્ટ ટ્રાઇબલ ગ્રુપ ઇન ધી વર્લ્ડ બરાબર. જે મોટા મોટા આદિવાસી સમૂહો છે તેમાંનો એક કયો છે, ગોંડ આદિવાસી જનજાતિ બરાબર. અને ભારતમાં ક્યાં જોવા મળે છે, તો જુઓ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટકા,
તેલંગાણા, ઉત્તર પ્રદેશ, વેસ્ટ બેંગાલ અને ઓરિસ્સાના વિસ્તારોમાં તમને ગોંડ આદિવાસી જનજાતિ જોવા મળે છે. એના પાછળ નીચે એમના ચાર અલગ અલગ વિભાગો છે, બરાબર. એ કયા કયા છે? રાજ ગોંડ, મડિયા ગોંડ, ધુર્વે ગોંડ અને કથુલવાર ગોંડ, બરાબર. તો એના ચાર ફાંટા પડેલા છે ગોંડ પ્રજાતિની અંદર, બરાબર. આ એમના બેસિક ફૂડ છે, જે બેસિક ખાવાની જે એમની આદત છે. તે જનરલી લોકો શું ખાય છે? કોડો અને કુટકી. કોડો એટલે આપણે જેને કોદરી કહીએ, બરાબર. તો કોડો અને કુટકી એક પ્રકારનું કઠોળ સમજી લો, બરાબર. બાજરી અને જુવાર જેવું એક પ્રકારનું કઠોળ છે. તે લોકો નોર્મલ રીતે પોતાના રોજબરોજના જીવનમાં ખાતા હોય છે. રાઈસ ઇઝ મોસ્ટલી કન્ઝ્યુમ્ડ ડ્યુરિંગ ફેસ્ટિવલ ફીસ્ટ, બરાબર. જ્યારે તહેવારોના સમયમાં કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે એ લોકો રાઈસનું સેવન કરે છે, ચોખાનું સેવન કરે છે, બરાબર. અને આ બીજે નીચે થોડી માહિતી તમને આપેલી છે, તે તમારે જોઈ લેવાનું, બરાબર. અને જો એ લોકો કઈ ભાષા બોલે છે? ગોંડી ભાષા બોલે છે, જે કઈ દ્રવિડિયન કુળની ભાષા છે, બરાબર. દ્રવિડિયન કુળની ભાષા છે અને ઇટ હેઝ બીન નોટિફાઈડ એઝ શેડ્યુલ્ડ ટ્રાઇબ. ભારતીય સંવિધાનમાં એમને શેડ્યુલ્ડ ટ્રાઇબની ઓળખ આપવામાં આવેલી છે. શેડ્યુલ્ડ ટ્રાઇબને જેટલા પણ ફાયદા મળશે આરક્ષણને, તેટલા બધા ગોંડ આદિવાસી જનજાતિને પણ મળશે, બરાબર. તો આ વાત થઈ ગોંડ અને COVID-19 સાથે લોકો કઈ રીતના કોપઅપ કરે છે, બરાબર. ચાલો એના પછી આપણી પાસે બીજો એક ટોપિક છે NBTનો, બરાબર. તો હવે NBT શું છે? જો ધ નેશનલ બુક ટ્રસ્ટ ભારત સરકારની એક એજન્સી છે, અથવા તો એક એજન્સી કહી લો, બરાબર, કે જે લોકો સુધી પુસ્તકોનો વ્યાપ વધારવા માંગે છે, લોકો વધુ ને વધુ વાંચતા થાય, સારું સાહિત્ય વાંચે, તેવો NBTનો પ્રયત્ન હોય છે હંમેશા, બરાબર. કે અલગ અલગ ભાષામાં, એક ભાષાનું ધારો કે કોઈ સારું સાહિત્ય છે, તો એને ટ્રાન્સલેટ કરીને એ ભારતના અન્ય ભાષા બોલનારા લોકો સુધી પહોંચે, એટલે એનું પ્રિન્ટિંગ કરીને લોકો સુધી એ પહોંચાડે છે, બરાબર. તો હવે નેશનલ બુક ટ્રસ્ટ જે છે તેને એવું નક્કી કર્યું છે કે ભાઈ કોરોના સ્ટડીઝ સિરીઝ માળખા હેઠળ એક બુક બહાર પાડવામાં આવશે, કે ભાઈ COVID-19 સાથે શું થયું, કેવી રીતે આ વૈદો, કેવી રીતે ભારત સરકાર એની સાથે લડવા માટે પ્રયત્ન કર્યો, કેવી રીતે દુનિયા એની સામે લડવા માટે પ્રયત્ન કર્યો, કઈ રીતના તમે એની સાથે પ્રિકોશન લઈ શકો, સારવાર શું છે, વગેરે વગેરે બધી જ માહિતી અલગ અલગ ભાષાઓમાં પબ્લિશ કરવામાં આવશે, બરાબર. ધ કોરોના સ્ટડી સિરીઝ ઇઝ બીંગ લોન્ચડ ટુ પ્રિપેર એન્ડ એન્ગેજ રીડર્સ વિથ ધી વરિયસ આસ્પેક્ટ્સ ઓફ કોરોના, બરાબર. કોરોનાની એ ટુ ઝેડ ડિટેલ શું છે તે માટે એક માહિતી પુસ્તિકા સરકાર દ્વારા NBT દ્વારા બહાર પાડવામાં આવશે, બરાબર. ઇટ વિલ બ્રિંગ આઉટ અફોર્ડેબલ બુક્સ ઇન વરિયસ ઇન્ડિયન લેંગ્વેજીસ ઇન ધી આઇડેન્ટિફાઈડ સબ્જેક્ટ એરિયાઝ સચ એઝ સાઇક સોશિયલ ઇમ્પેક્ટ ઓફ કોરોના પેન્ડેમિક, બરાબર. કે એની માનસિક અને સામાજિક અસર શું છે ભારતીય સમાજ પર, તો એના વિશેની તમને માહિતી પુસ્તિકા બહાર પાડશે. ધ સિરીઝ વિલ ડોક્યુમેન્ટ એન્ડ પ્રોવાઈડ રિલેવન્ટ રીડિંગ મટીરિયલ્સ ફોર ઓલ એજ ગ્રુપ્સ ફોર ધી પોસ્ટ કોરોના રીડરશીપ નીડ્સ, બરાબર. બુક્સ ફોકસ્ડ ઓન આર્ટ, લિટરેચર, ફોક ફ્લોર, ઇકોનોમિક એન્ડ સોશિયલ એસ્પેક્ટ, સાયન્સ, હેલ્થ અવેરનેસ, ઇમર્જિંગ આઉટ ઓફ કોરોના પેન્ડેમિક એન્ડ લોકડાઉન આર ઓલ્સો બીંગ પ્રિપેર્ડ, બરાબર. લોકડાઉનને લીધે આ બધા ક્ષેત્રો પર શું અસર પડી, આ બધા ક્ષેત્રો કઈ રીતના ઉભરી આવ્યા, બરાબર. એ બધી એક આખી સિરીઝ, બરાબર, અલગ અલગ પાર્ટ્સમાં આ બધી પુસ્તિકાઓ NBT દ્વારા બહાર પાડવામાં આવશે, બરાબર. અને જુઓ, આ ઉપરાંત NBT દ્વારા એક અગત્યનું કેમ્પેન લોન્ચ કરવામાં આવેલું છે. કયું કેમ્પેન છે? હેશટેગ સ્ટે હોમ ઇન્ડિયા વિથ બુક્સ, કે જેથી કરીને તમે ઘરમાં રહો, બુક વાંચો, પુસ્તકો વાંચો, તમને જે ગમે છે તે પુસ્તકો વાંચો, પરંતુ લોકડાઉનનું પાલન કરો અને ઘરની બહાર નીકળશો નહીં. તો લોકો બુક વાંચે અને લોકડાઉનનું પાલન કરે, એટલા માટે ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલું છે. હેશટેગ સ્ટે હોમ ઇન્ડિયા, સ્ટે હોમ ઇન ઇન્ડિયા વિથ બુક્સ, બરાબર. અને આ ઉપરાંત જો શું અવેલેબલ કરવામાં આવ્યું છે, કે ધ PDF ઓફ સમ ઓફ ધી સિલેક્ટ એન્ડ બેસ્ટ સેલિંગ બુક્સ હેવ બીન પ્રોવાઈડેડ ફોર ધી ફ્રી ડાઉનલોડ, કે જેથી એ ડાઉનલોડ કરીને લોકો એને શું કરી શકે, વાંચી શકે, બરાબર. અને ધીસ ઇઝ ટુ એન્કરેજ પીપલ ટુ સ્ટે હોમ ટુ કન્ટેન ધ સ્પ્રેડ ઓફ COVID-19,
હવે આ વસ્તુ થોડી છે તમારી એનબીટી વિશે, બરાબર? એનબીટી શું છે? તો જુઓ, એનબીટી ઇન્ડિયા ઇઝ એન એપેક્સ બોડી એસ્ટાબ્લિશ્ડ બાય ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઇન ધી યર 1957. ક્યારે સ્થાપના કરવામાં આવેલી? 1957માં. અને કોના દ્વારા? હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જે આપણું માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે, બરાબર, તેના ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન દ્વારા આની સ્થાપના કરવામાં આવી. અને એના મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે, મુખ્ય એના હેતુ શું છે, તે અહીંયા તમને આપેલું છે કે જે સારું સાહિત્ય છે તેને લોકો સુધી પહોંચાડવાનું. કઈ કઈ ભાષાઓમાં? ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ભારતની અન્ય ભાષાઓમાં પણ, જે રાજ્યની ભાષાઓ છે તેમાં પણ, બરાબર. ટુ મેક સચ લિટરેચર અવેલેબલ એટ મોડરેટ પ્રાઇઝિસ ટુ ધી પબ્લિક, જે મોંઘી મોંઘી પુસ્તિકાઓ છે તેને અફોર્ડેબલ પ્રાઇઝિસ સુધી લોકોને પહોંચાડવાની, બરાબર. ટુ બ્રિંગ આઉટ બુક કેટેલોગ, અરેન્જ બુક ફેર્સ, એક્ઝિબિશન્સ એન્ડ સેમિનાર્સ, એન્ડ ટેક ઓલ નેસેસરી સ્ટેપ્સ ટુ મેક ધ પીપલ બુક માઇન્ડેડ, લોકો વધુ ને વધુ સાહિત્ય વાંચતા થાય તેવા પ્રયત્નો કરવાના. એના માટે શું કરવાનું? તો કે બુક કેટેલોગ બનાવવાના, બુક ફેર અરેન્જ કરવાના, બરાબર, એક્ઝિબિશન પ્રદર્શનો અરેન્જ કરવાના અને સેમિનાર અરેન્જ કરવાના, જેથી જે યુથ છે, દરેક એજ ગ્રુપના લોકો છે, તે બુક વાંચતા થાય, બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની, બરાબર. ઓકે, તો આ પાંચ જે હું તમને ટોપિક આપું છું, બરાબર, એફઆરબીએમ એક્ટ એકવાર રિવાઇઝ કરવાનો તમારે, કેશવાનંદ ભારતી કેસ, રામ જન્મભૂમિ કેસ, મિનર્વા મિલ કેસ અને ઇલેક્શન કમિશન વિથ ઇન ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, બરાબર. આટલા પાંચ ટોપિક તમારે રિવાઇઝ કરવાના, પછી આપણે આગળના લેક્ચર પર જઈશું, બરાબર. ચાલો, થેન્ક યુ. કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, બરાબર.